ડોક્ટર ધવલ ધારાણી. હું ફર્ટિલિટી એન્ડ ફિટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ તરીકે પાળનું આઈવીએફ સુરતમાં કામ કરું છું. આજે આપણે ડિસ્કસ કરીશું બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, આઈવીએફમાં સક્સેસ થવાના ચાન્સીસ કેટલા. 1978માં જ્યારે દુનિયાનો પ્રથમ આઈવીએફ બેબી લુઇસ બ્રાઉનનો જન્મ થયો એ વખતે આઈવીએફનો સફળતાનો દર બહુ જ નીચો હતો. પરંતુ એના પછી નવી ટેકનોલોજી આવવાથી, નવા ઇન્જેક્શનો આવવાથી, માનવ શરીરની સંરચનાની વધારે ઊંડી સમજ પડવાથી આઈવીએફનો સફળતાનો દર અત્યારે બહુ જ સારો થઈ ગયો છે. અમારા સેન્ટરમાં આઈવીએફના સફળતા દરને હું 3 ભાગમાં વિભાજિત કરીશ. પ્રથમ, પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ ઓર બ્લડ બીટાસિસ રિઝલ્ટ, એટલે કે 100 પેશન્ટને આઈવીએફ કર્યા પછી કેટલા પેશન્ટને 15 દિવસ પછી જયારે અમે યુરિન કે બ્લડમાં ચેક કરીએ ત્યારે પોઝિટિવ પ્રેગ્નન્સી રિઝલ્ટ આવે છે. તો અમારા સેન્ટરમાં અરાઉન્ડ 70% કપલને પ્રથમ જ આઈવીએફની અંદર યુરિન કે બ્લડની અંદર પોઝિટિવ રિઝલ્ટ આવે છે. અને જયારે અમે 3 સાયકલ કરીએ, 70% એ એક સાયકલનો સક્સેસ રેટ થયો. જયારે અમે 3 સાયકલ સતત બેક ટુ બેક કરતા હોઈએ છીએ ત્યારે અરાઉન્ડ 85-90% કપલને આઈવીએફ થી પ્રેગ્નન્સી રોકાઈ જતી હોય છે. બીજો પાર્ટ એટલે કે ક્લિનિકલ પ્રેગ્નન્સી રેટ, એટલે કે 100 કપલને આઈવીએફ કર્યા પછી કેટલા કપલને યુરિનમાં તો આવી જાય છે પરંતુ સોનોગ્રાફિકલી બી એમાં આપણને બાળક દેખાય છે, તો એનો સક્સેસ રેટ અમારા સેન્ટરમાં અરાઉન્ડ 65% છે. અને ત્રીજો છે ટેક હોમ બેબી કે લાઈવ બર્થ રેટ, એનો મતલબ એ થાય કે યુરિનમાં પોઝિટિવ આવી ગયું, સોનોગ્રાફીમાં બી દેખાઈ ગયું પરંતુ 9 મહિના સુધી એ પ્રેગ્નન્સી વિના વિધને જાય છે. અને 9 મહિના પછી આપણે જયારે ડિલિવરી કરાવીએ છીએ અને એ બાળકને એ દંપતી જયારે ઘરે લઈ જાય છે તો એનો સક્સેસ રેટ કેટલો, તો અમારા સેન્ટરમાં ટેક હોમ બેબી કે લાઈવ બર્થ રેટ ઇઝ અરાઉન્ડ 58-60% છે. તો જયારે ઓલ ઓવર ગ્લોબલી આપણે વાત કરીએ તો દુનિયાની અંદર યુરોપિયન કન્ટ્રી, ઇવન યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ અરાઉન્ડ 40-45% સક્સેસ રેટ હોય છે. પરંતુ આપણી બહુ ઊંડી સમજ, નવી ટેકનોલોજી, બહુ સારા ઇન્જેક્શનો અને સારી એમ્બ્યુલન્સ ટીમના કારણે અમે અમારા પ્રયત્નો હોય છે કે આનાથી બી વધુ સારો સક્સેસ રેટ આપી શકીએ. તો મિત્રો, આવી બીજી માહિતી માટે અમારી ચેનલ કે અમારી વેબસાઇટ વિઝિટ કરો. થેન્ક યુ.